ज्योति स्मित रुचिर पूर्णेन्दु वदन प्रफुल्लम्भो जन्म छद सदृश शोभक्षियुगल कृपा परावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने एथी जय स्वामी नारायण। सद्गुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि चार मा छेल्ले कड़ी एकत्रीस सुधी महाराज ने मूर्ति नु रसपान करावता लखे छे के महाराज ने शेर गाम फूलवाड़ी वाड़ी खेतर खड़ा आनी अंदर काम करावा काज भगवान पोते गया होय अने पोताना भक्तों ना काम भगवाने स्वयं कर्या होय एवा स्वामी के दर्शन कर्या छे। आगळ स्वामी हरिस्मृति ग्रंथनी अंदर मूर्तिनु रसपान करावता लखे छे राजा राक ने भुवने द्रगे डीठा छे सेठ साहूकार सदने द्रगे डीठा छे लोक पटेल ने घेरे द्रगे डीठा छे ब्रह्म सभा मा बहुवेरे द्रगे डीठा छे कोई रोगी जोगी जानी द्रगे डीठा छे जाय पोते तिया तानी द्रगे डीठा छे खरी खबर तेनी लेता द्रगे डीठा छे दिए सुख थाय जे देता द्रगे डीठा छे। स्वामी के छे श्रीजी महाराज राजा ने राक ने भुवने जता जोया छे सेठ ने साहूकारो होय एना सदने पण महाराजना दर्शन त्यां कर्या छे के मोटा सेठिया ने त्यां महाराज गया होय। भगवान जारे आ पृथ्वी पर पधारे छे त्यारे भगवाननो उद्देश्य एक ज होय छे। महाराजे कार्यानीना पांचमा वचनामृतनी अंदर भगवानना प्रागट्यनुं प्रयोजन बतावी छे। महाराज के भगवान पोताना प्रेमी भक्त ने लाड़ लड़ावाने अर्थे आ पृथ्वी पर पधारे छे। धर्मनु स्थापन करवू अने अधर्मनो उच्छेद करवो ए कार्य तो भगवान एमना धाम मा रह्या थका संकल्प थी पण करी शके छे पोताना कोई मुक्त द्वारा पण करी शके छे पोताना कोई अवतार द्वारा पण भगवान ए कार्य करी शके छे पण भगवान ने स्वयं पृथ्वी पर आवानो जो कोई कारण होय धर्मनु स्थापन अने अधर्मनो उच्छेद करवो ए कार्य अवतारोनु छे ए कार्य मुक्तोनु छे
પણ શ્રીજી મહારાજ એ તો અવતારી છે, અવતારોને અવતારીને પૃથ્વી પર આવવાનું કાર્ય જુદું છે, અવતારને પૃથ્વી પર આવવા માટેનું કાર્ય જુદું છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં એમ કહે છે, હું આ પૃથ્વી પર આવું છું શાના માટે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, મારા ભક્તોની રક્ષાને અર્થે, કહેતા ધર્મની રક્ષાને અર્થે અને અસુરોના નાશ માટે, અધર્મના નાશ માટે પૃથ્વી પર આવવાનું પોતાનું પ્રયોજન અવતારોનું. એમાં સૌથી મોટો અવતાર જે થયો ભગવાન શ્રી કૃષ્ણ તરીકે જે આ પૃથ્વી પર પ્રસ્થાપિત થયો, અનેક જીવાત્માઓએ અવતારનું ભજન કરીને ગોલોક ધામને પામે છે, એવો ભગવાનનો સૌથી મોટો બધી કળાઓએ યુક્ત અવતાર, એમનું પૃથ્વી પર આવવાનું પ્રયોજન ગીતામાં એમને કીધું છે. ભગવાન શ્રીહરિ પોતાનું પૃથ્વી પર આવવાનું પ્રયોજન કાર્યાણીના પાંચમા વચનામાં કહે છે, પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા અને પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા એને અર્થે જ ભગવાન આ પૃથ્વી પર પધારે છે. અવતાર અને અવતારી બેનું પૃથ્વી પર આવવાનું કારણ આ જગ્યાએ જુદું પડે છે. જે ધર્મનું સ્થાપન કરવું ને અધર્મનો ઉચ્છેદ કરવો એ કાર્ય અવતાર કરી શકે છે, એ કાર્ય મુક્ત કરી શકે છે, પણ પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા એ કાર્ય તો અવતારીને સ્વયં પોતે જ આવીને કરવું પડે. એનું પાત્ર કોણ ભજવે? ગુણાદિતાનંદ સ્વામી કે એક ખંડિયો રાજા અને એક ચક્રવર્તી રાજા, જે રાજા ગાદીએ બેઠો હોય એનો વેશ તરગાડો કાઢી ન શકે. ખંડિયો રાજા છે એનું સુખ કદાચ ચક્રવર્તી રાજા પ્રજાને આપી શકે, પરંતુ ચક્રવર્તી રાજાનું સુખ ક્યારેય પણ ખંડિયો રાજા પ્રજાને ન આપી શકે. એક ગામનો રાજા હોય, આખી પૃથ્વીનો ચક્રવર્તી રાજા હોય, એ જે સમ્રાટ હોય આખી પૃથ્વીનો, એના જેટલું સુખ એ પ્રજાને કોઈ દી ગામનો રાજા આપી જ ના શકે. ગામના રાજાની કેપેસિટી આખી પૃથ્વી પર પ્રસ્થાપિત થવાની છે જ ને, એનો પ્રભાવ નથી, એની પાસે ઐશ્વર્ય નથી, એની પાસે શક્તિ નથી. એમ ભગવાન સ્વયં જ્યારે પૃથ્વી પર, કોઈને એમ છે કે પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી મારા દીકરા થાય, કોઈને છે મારા ભાઈ થાય, કોઈને છે મારા મહેમાન થાય, કોઈને છે કે મને ભગવાન મારા માતા પિતા થાય, એવું જે સુખ આપવું એ કાર્ય તો અવતારીને સ્વયં પૃથ્વી પર આવીને જ કરવું પડે ને આપવું પડે. ભગવાનને આ પૃથ્વી પર આવવા પાછળનું કાર્ય, અક્ષરધામના અધિપતિને આ પૃથ્વી પર આવવાનું કાર્ય આટલું જ હતું અને એમણે આ જ કાર્ય કર્યું છે. બીજું કોઈ કાર્ય પોતાના જીવન કાર્ય દરમિયાન જો જુઓ, ભગવાન સ્વામિનારાયણના જીવનનો અભ્યાસ કરવામાં આવે તો શ્રીજી મહારાજે પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા આ કાર્ય મુખ્ય કર્યું છે. જ્ઞાન વાર્તા, કથા વાર્તા એ બધું એ ભગવાનના સ્વરૂપમાં પ્રેમી ભક્તોને જેમ પ્રેમ છે એમ બીજા મુમુક્ષુઓને ભગવાનમાં એવું હેત થાય એના અર્થે કર્યું, પણ પોતાની નજર સદાય એની પર રહેતી, મારો પ્યાસી કોણ છે, મારો પ્યાસી કોણ છે. ભગવાન હંમેશા એ બાજુ નજર રાખીને બેઠા હોય છે, મારી મૂર્તિનો ભૂખ્યો કોણ છે, કોણ મને ઈચ્છે છે, કોણ મને ચાહે છે, કોણ મારી પાછળ, કોની આંખો ક્યારેય સુકાતી નથી, એના આંખમાંથી આંસુડાની ભાષા હંમેશા મારા તરફ પ્રેમની વહેતી રહે છે, એવો કોણ છે, કોના હૃદયની અંદર મારા તરફ પ્રેમનો પ્રવાહ સદાયને માટે ખેંચાતો રહે છે, એવો કોણ છે. ભગવાન તેદી પણ ખોળતા, યુગો યુગાંતર પહેલાં પણ ખોળતા, આજે પણ ખોળે છે અને ભવિષ્યની અંદર પણ ખોળતા રહેશે. હિમાલયની તળેટીની અંદર હોય, ગુફાઓ ઊંડી ગુફાઓની અંદર, ઊંડી ગુફાઓમાં ઘરીને બેસી ગયેલો પોતાનો પ્રેમી કોઈ યોગી હોય, જોગી હોય, ભક્ત હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, વૃદ્ધ હોય, આબાલ વૃદ્ધ કે યુવાન હોય કે બાળક હોય,
પણ જે ભગવાનને પ્રેમથી પોકારે છે, ભગવાનનું ફોકસિંગ એની બાજુ રહે છે. આટલી મોટી અનંત બ્રહ્માંડોનું કારભારું જે ભગવાનના રચેલા ઈશ્વરો કરે છે, એ ઈશ્વરો ઉપર કંટ્રોલ રાખવાનો, એની ઉપરના પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ આદિ બધા ઉપર ભગવાન શ્રીહરિ પોતાના અક્ષર મુક્ત દ્વારા કંટ્રોલ રાખે છે, એટલી નજર રાખવા છતાં પણ આટલા મોટા કારભારા સામે ભગવાનની કોઈ દ્રષ્ટિ નથી. આ બધા કારભારામાં ભગવાન પોતાના સવિકલ્પ મુક્તોને, ઈશ્વરોને જોડે છે, પણ ગુફામાં પડેલો પોતાનો પ્રેમી ભક્ત છે ને, એના માટે ભગવાન સ્વયં નજર રાખીને ત્યાં પહોંચે છે. બસ આટલો ફેર છે. ભગવાનને આર્ત નાદે પોકારીએ, આપણા જીવનની અંદર આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે જે શ્રીજી મહારાજ રાજાને ત્યાં ગયા, જે શ્રીજી મહારાજ રાંકને ત્યાં ગયા, બેયનો સમન્વય શ્રીજી મહારાજે કયા બેસ પર કર્યો? રાજા પાસે એવું શું હતું કે ભગવાન રાજા પાસે ગયા, અને રાંક પાસે એવું શું હતું કે ભગવાન રાંક પાસે ગયા? તો રાજા અને રાંક, રાજા પાસે મહેલો છે, રાંક પાસે ઝૂંપડું છે, રાજા પાસે મેવા મીઠાઈ છે, રાંક પાસે મઠના રોટલા અને હુકા રોટલાઓ છે, અથવા તો એના હાંડલાય કુસ્તી કરીને ત્યાં ખાવાનું પૂરું નથી, રાજાઓ પાસે વિવિધ પ્રકારના શાકભાજી છે, અને રાંકની પાસે ભોય પાથરી ભાજી છે, રાજાઓ પાસે વઘાર કરવા તેલ ઘીને મરી મસાલાઓ છે, અને ગરીબની પાસે મીઠું નાખવા સિવાય બીજું કંઈ છે નહીં, રાજાઓ પાસે સુવા માટે મખમલના ગાદલાઓ અને મોટા છપ્પર પલંગો છે, ગરીબની પાસે પાથરવા ફાટલી ગોદડી પણ નથી, રાજાઓ પાસે વરસાદનું ટીપું ન અડે, ઠંડી ન લાગે, ગરમી ન લાગે એવા મોટા મહેલ ને મકાનો છે, મોટા મોટા બગીચાઓ છે, અને ગરીબ તો એક બાજુ પર ઢોરનો ફરજો હોય ને, એમાં વાંસના અથવા તો પૂડાના એ છત બનાવીને એની અંદર રહે છે, એને એના ઝૂંપડામાં તો પાણીના ટપકાઈ ટપકે છે, ને ઠંડી પણ લાગે છે, ને ગરમી પણ લાગે છે. રાજાને અનેક દાસદાસીઓ છે, ને ગરીબની પાસે તો પહેરવા પૂરા કપડાય નથી. તોય નિષ્કુળન સ્વામી લખે છે, રાજા રાંકને ભુવને દ્રગે દીઠા છે. તો ભગવાને રાજાને રાંકનું કયા પલ્લા ઉપર વજન કર્યું કે જે પ્રભુ રાજાને ત્યાં જઈ શકે છે એ જ પ્રભુ રાંકને ત્યાં ગયા? તો બંનેની બધી જ ભૂમિકાઓ આ પૃથ્વી પરની જુદી છે, બંનેની સ્થિતિ આ પૃથ્વી પરની બધી જ જુદી છે, પણ આત્માની પ્રેમની ભૂમિકા એક એવી છે કે જે જગ્યાએ રાજાને રાંક બંને એક થઈને બેઠા છે, એટલે ભગવાન રાજાને ત્યાં પણ ગયા અને રાંકને ત્યાં પણ ગયા. ભગવાનની નજર એક આપણું જે આટલું એક મુઠ્ઠી જેટલું હૃદય છે ને એની ઉપર જ છે, બાકી બીજા કશા ઉપર ભગવાનની નજર નથી. નથી આપણી બુદ્ધિ ઉપર, નથી આપણી કળા ઉપર, નથી આપણી આવડત ઉપર, નથી આપણી ચાતુરી ઉપર, નથી આપણી વાક છટા ઉપર. સારી વાત કરતા આવડે, ભગવાનની નજર એના પર નથી. આપણે બહુ સાના હોઈએ, સમજુ હોઈએ, એના પર ભગવાનની નજર નથી. નથી રૂપિયાવાળા હોઈએ, ભગવાનની નજર એના પર નથી. કરોડોની 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 લાખોની મોટી સભાઓ કરી દઈએ અને મોટા બિલ્ડિંગો બાંધી દઈએ, આની ઉપર ભગવાનની નજર નથી. ભગવાનની નજર છે મુઠ્ઠી જેટલા હૃદય ઉપર. એક મુઠ્ઠી જેટલું જે હાર્ટ ધબકે છે ને, એની અંદર ભગવાન કહે છે, કયો ધબકારો મને ઝંખે છે, કોનો ધબકારો મને ઝંખે છે? ભગવાનની નજર એની ઉપર છે. અને એવી જેની નજર હોય કે મહારાજ ફક્ત હૃદયના કયો ધબકારો મને ઝંખે છે, કયો આત્માનો ધબકારો મને ઝંખે છે, એની ઉપર જ ભગવાનની નજર છે, અને ભગવાનની નજર સાથે મારે નજર મેળાવીને રહેવું છે, એવો જેને ઈશક જાગે ને એના હરિસ્મૃતિ કામ લાગે. માનમાં જેને ફરવું છે, બુદ્ધિના જોરમાં જેને ફરવું છે, આવડતના જોરમાં જેને ફરવું છે, આ લોકમાં કંઈક આખી પૃથ્વી સોનાથી મઢી દેવાના સંકલ્પોથી જેને ફરવું છે, એને પુરુષોત્તમ નારાયણની નજર નથી મળતી. ભગવાન કહે છે, સારું છે, કરે છે, કંઈક ખરાબ નથી કરતો, સારું કરે છે. એમ ભગવાન એને એટલું બિરદાવે, સારું કરે છે. પણ ભગવાન એની બાજુમાં આવીને ઊભા ના રહે. ભગવાન તો એની જ બાજુમાં જાય છે, ભગવાન એને જ ઘેર જાય છે. રાજાને રાંક એના બહારના ભુવન જુદા છે, પણ હૃદયના ભુવન જેના એક છે એના ભુવનોમાં ભગવાન ગયા છે. ગાયકવાડ રાજા વડોદરાનો
સદગુરુ મુક્તાનંદ સ્વામીના યોગથી સત્સંગ થયો, સદગુરુ ગોપાળાનંદ સ્વામીના પરચા જોઈને સત્સંગ થયો, સ્વામીએ શાસ્ત્રાર્થ કર્યો મુક્તાનંદ સ્વામીએ અને એને સ્વામીથી પ્રભાવિત થયા, મુમુક્ષુ હતા, રાજા પોતે ભગવાનના ભક્ત થવા માટે જ્યારે ભગવાનના શરણે આવે છે, એને વિચાર આવે છે કે આ રાજપાટ બધું મૂકીને જવાનું છે, ભગવાનનું શરણનું લો, ભગવાનને પોતાના વડોદરાની અંદર હાથી ઉપર સવારી કાઢી અને ભગવાનનું સ્વાગત કર્યું છે, ભગવાનને બોલાવ્યા છે, પત્ર લખ્યો છે, બહુ પ્રેમની કથા છે ગાયકવાડ રાજાની, ભગવાનને બહુ કિંમતી હાર પણ આપેલો છે, જે હીરાના હારની કિંમત આજે મિલિયન્સ ઓફ ડોલરની અંદર થઈ શકે એટલી એ હીરાની કિંમત છે, જે હરિકૃષ્ણ મહારાજના કંઠમાં પહેરાવવામાં આવે છે. વડોદરામાં હાથી પર બેસીને શ્રીહરિને સયાજીરાવના રંગમહેલમાં મહારાજ પધાર્યા, સયાજીરાવ ચરણમાં પડ્યા, મહારાજે એમને હાથ ઝાલીને ઊભા કર્યા. રાજા છે મહારાજ, રાજાને રાજાની રીતનું સન્માન આપતા, મહારાજને સિંહાસન પર બેસાડ્યા પોતાના, અને પછી મહારાજે રાજાને એક વાત કરી. ભગવાન સ્વામિનારાયણ રાજાને ઘેર જતા, પણ કેવા રાજાને ઘેર જતા, કેવો રાજા હોય એને ઘેર જતા. મહારાજે સયાજીરાવ ગાયકવાડને તે દિવસે વાત કરી છે કે રાજાને સુખ કે જીવમાં શાંતિ ના હોય. મહારાજ કહે છે રાજાને કે રાજાને કોઈ દિવસ સુખ કે શાંતિ હોય જ નહીં, કારણ કે તેનાથી અજાણ્યા માણસનું જડપાન પીવાય નહીં. કેટલું પ્રોટોકોલ જોઈએ, તમે જુઓ તો ખરા, એક એક પીએમ આવવાનો, એક સીએમ આવવાનો હોય તો કેટલું કરવું પડે, કેટલું બધું એની માટે સાચવવું પડે, બે દિવસ પહેલાં તો પોલીસોન કૂતરાને બધું ફેરવવું પડે ને કેટલી સિક્યુરિટી રાખવી પડે ને કેટલું કરવું પડે, એને ગમે તેના બોટલનું પાણી ના પીવાય, એને ગમે ત્યાં જમી ના લેવાય, એને ગમે ત્યાં ગાડીમાંથી ઉતરી ના જવાય, કેટલું બધું રાખવું પડે, જાનના જોખમે એને કામ કરવાનું છે. સારું, દેશ માટે કોઈ સારા કાર્યો કરતા હોય, દેશના વિકાસ માટે જે જે દેશમાં જે જે જગ્યાએ કોઈ સત્તાધીશો પોતે કાર્ય કરતા હોય, એની જિંદગી બહુ અમૂલ્ય છે, એવા વ્યક્તિઓના શ્વાસ બહુ અમૂલ્ય છે, એવા શાસનકર્તાઓના શ્વાસ બહુ અમૂલ્ય છે, એની રક્ષા કરવી એ તો એવી જે સુજ્ઞ અને સારી પ્રજા છે એની ફરજ છે. એવા માટે ભગવાનને રોજ પ્રાર્થના કરવી કે એને લાંબી આયુષ્ય આપજો, સારું સ્વાસ્થ્ય આપજો, એ પણ સારી પ્રજાની ફરજ છે. જે પોતાના દેશનું હિત ના ઈચ્છે ને, એ ખરેખર પોતાની જાતનું જ હિત નથી ઈચ્છતો, દેશનું હિત જે ઈચ્છે છે એની જ જાતનું હિત થવાનું. દેશ સલામત છે તો ધર્મ સલામત છે, ધર્મ સલામત છે તો આપણે સલામત છીએ, પણ દેશ જ સલામત ના હોય તો આમ કથા થાય? દેશમાં જો ધર્મની રક્ષા જ ના હોય, આજે આ દેશની અંદર ધર્મ પાળવા માટેની કોઈ રક્ષા જ ના હોય તો આમ કથા ના થાય, આ મંદિરો ના આલે. એટલે દેશની સુરક્ષા તો જરૂરી છે, પણ મોટા મોટા રાજાઓ પહેલાં હતા એટલે શું થાય, બીજો રાજા હોય એનું રાજ્ય પડાવી લેવા માટે પોતાના ગુપ્તચરો મોકલે, એવી સ્ત્રીઓ મોકલે અને રાજ્યમાં જાય, રાજાને કેટલાય રાજાઓને એવી રીતે પાયમાલ કરી નાખ્યા. એટલે શ્રીજી મહારાજ અહીં કહે છે કે રાજાને કોઈ દી સુખ કે શાંતિ ના હોય, કારણ કે એનાથી કોઈ અજાણ્યા માણસનું જળપાન પીવાય નહીં અને રાત્રિએ એક ઠેકાણે સુવાય નહીં, એને બધે ફરફર જ કરવું પડે, કારણ કે પેલો ગુપ્તચર જાણતો હોય કે આ જગ્યાએ હુવે છે, તો ન્યા હુતો હોય ન્યાથી બદલીને એને બીજી બાજુ પર રોજ બદલવું પડે, એટલે જે જાણકારી મેળવવાવાળો હોય ને ફેલ જાય. આ રાજાને રોજ આવું બધું હોય, રાજાઓને આ બધી એની રાજનીતિમાં આવે બધું. આ માટે સુખ તો એક ભગવાનના ભજનમાં છે. મહારાજને કહેવું તો શું, સુખ એક ભગવાનના ભજનમાં છે. સયાજીરાવને મહારાજ કે, બાકી આ તારું રાજપાટને મોટો રાજા થયો ને એમાં સુખ નથી. શું શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે, શું શ્રીજી મહારાજની રૂચિ છે. શ્રીજી મહારાજ આપણને કેવા નિર્ભય કરવા માગે છે,
શ્રીજી મહારાજ કહે છે, અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. વર્તાલનું 14મું, વર્તાલનું 16મું. જેવું નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ એમાં જેવું સુખ 14 લોકના રાજ્યને વિશે પણ નહીં. આવો વિચાર આ વાક્ય ઉપર આપણે કોઈ દિવસ વિચાર કર્યો? શ્રીજી મહારાજ આટલું બધું ભારપૂર્વક જે કહે છે, મહારાજ કે અમારો સિદ્ધાંત ને અમારો અભિપ્રાય ને અમારી રુચિ, સિદ્ધાંત અભિપ્રાય ને રુચિ શ્રીજી મહારાજની વચનામૃતમાંથી જ્યારે જ્યારે સિદ્ધાંત, જ્યારે જ્યારે રુચિ અને જ્યારે જ્યારે અભિપ્રાય, આ ત્રણ શબ્દ સંબંધી વાતો આવશે ને ત્યારે શ્રીજી મહારાજ બે ચાર વસ્તુનું જ રિપીટેશન કરે છે. એક તેજનો રાશિ, તેજના રાશિને મધ્યે એક સિંહાસન ને સિંહાસન પર બેઠા છે પુરુષોત્તમ નારાયણ ને અનંત મુક્તો, એમાં અમે અમારા મનને જોડી રાખ્યું છે આવી રુચિ છે. અભિપ્રાય, ભગવાનનું ભજન ને ભગવાનના ભક્તનો સંગ આ અમારો અભિપ્રાય છે. અલગ અલગ રીતે મહારાજે નિરૂપ્યું છે પણ બધી જગ્યાએ નીકળે આટલું. અભિપ્રાય આ છે, ભગવાન સાકાર છે એ ભગવાનનો સિદ્ધાંત. સર્વ અવતારના અવતારી, સર્વોપરી, સર્વ કારણના કારણ એવા પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી એ સિદ્ધાંત. બીજા જે એના ઘણા અવતાર છે નમસ્કાર કરવાને પૂજવા યોગ્ય એ સિદ્ધાંત. શ્રીજી મહારાજને ભગવાનમાં જોડાવા સિવાય અને ભગવાનનું ભજન કરવા સિવાય બીજું કશું જ એના સિદ્ધાંત અભિપ્રાય કે રુચિમાં આવતું નથી. બાકી હા, બીજું સદાવ્રતો, ગરીબોની સેવા, સમાજ સેવા એ શ્રીજી મહારાજને મંજૂર હતું. પણ એ બધાય પાછળનું કારણ તો મહારાજને પોતાના સ્વરૂપમાં જોડવા અને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવી અને પોતાનું ભજન કરીને જીવાત્મા અક્ષરધામને પામે, આ જ એની પાછળનો અભિપ્રાય છે. જીવ જોડાય, આ લોકનું એને મળે, આ લોકનું એને અન્ન વસ્ત્રાદિક મળે, ભગવાન સ્વામિનારાયણ થકી મળ્યું છે આવો એને ગુણ આવે, ભગવાન શ્રીહરિમાં એને હેત થાય, સ્વામિનારાયણ મહામંત્ર જપતો થાય, મહારાજનો મહિમા સમજતો થાય, સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરીને દુઃખના દરિયામાંથી તરીને ભગવાનના સુખના દરિયાની અંદર પહોંચે, આ ભગવાનનો અભિપ્રાય. માટે ભગવાનના અભિપ્રાય બાજુ નજર જેને હોય ને એને ભગવાનની સ્મૃતિ રાખવી બિલકુલ કઠણ ના પડે. આપણે ભગવાનની રુચિ, અભિપ્રાય, સિદ્ધાંતો એની ઉપર વિચાર કર્યા વિના આપણા મદમાં, આપણા બુદ્ધિના બળમાં, આપણા વિચારોમાં, આપણી કલ્પનાઓમાં દોડ્યા જ જઈએ છે, દોડ્યા જ જઈએ છે, દોડ્યા જ જઈએ છે. દોડવાનો ટાઈમ નથી, પાછા વળવાનો ટાઈમ છે, પાછા વળવાનો ટાઈમ છે. પાછા વળીને દોડવાની જરૂર છે, દોડ્યા જ કરવાની જરૂર ચોક્કસ છે, પણ પાછા વળીને દોડવાનું છે, દિશાને બદલીને દોડવાનું છે, લક્ષ્યને ધારીને દોડવાનું છે, અક્ષરધામરૂપી તખત બાજુ નજર રાખીને દોડવાનું છે, પુરુષોત્તમની મૂર્તિને વિંધવા દોડવાનું છે, મુક્તની પંક્તિમાં બેસવા દોડવાનું છે, છતે દેહે ધામનું સુખ અનુભવવા દોડવાનું છે, તમામ જીવાત્માઓમાં પરમાત્માના દર્શન થાય એ બાજુ દોડવાનું છે. દોડવાનું તો છે જ, ફક્ત દિશા બદલવાની છે. એ હરિસ્મૃતિ ગ્રંથ આપણી દિશાઓ બદલે છે. સયાજીરાવને મહારાજ કે તમારે સુખ નહીં, ભજનમાં જ સુખ. ગાયકવાડ સરકારે પોતાના મહેલમાં મહારાજનું પૂજન કરીને અનેક ભેટ ધરી, કેટલાક હીરા મોતી ઘરેના ભેટ બધું આપ્યું, કેટલાક સુકા મેવાની ભેટે આપીને, કેટલાક ફળોની ભેટે આપીને અંતમાં શ્રીહરિની આરતી ઉતારી. પછી મહારાજ પધાર્યા, એ ખુશીમાં શહેરના બધા બ્રાહ્મણોને એના પુત્રને સ્ત્રીએ 2 રૂપિયા દક્ષિણા આપવાનો હુકમ કર્યો. શહેરના બધા મંદિરોમાં અને શાળાઓમાં, વડોદરાના જેટલા મંદિરો જેટલી શાળાઓ, બધા બ્રાહ્મણોને મહારાજ વડોદરામાં બિરાજે ત્યાં સુધી રોજ મિષ્ટાન મોકલવાની આજ્ઞા કરી. સયાજીરાવના દીકરાને એની ઘરવાળી એ બંને પણ આટલી સેવા ભગવાન આવે ખુશાલીમાં કરી. છેલ્લે વિદાય જ્યારે મહારાજ ગાયકવાડ સરકારના ત્યાંથી લેતા હતા ત્યારે હાથ જોડીને એ રાજા બોલ્યા,
हे महाराज, हे प्रभो, हूँ आपना चरणनो दास छू। केवा राजा ने त्या महाराज ने जवू गमतू, हूँ तमारो दास छू। आ राज्य ने मारा कुटुंब परिवार सहित मारू मस्तक आपना अभय चरणारविंद में अर्पण करूँ छू। मारा कोटी अपराध क्षमा करीने मारी पुत्रनी जेम निरंतर संभाळ राखजो। पछी एमने महाराजनी घनी स्तुति करी महाराजना चरणमां पोतानुं मस्तक मूक्यूं। महाराजे पोताना बे हस्त सरकारना मस्तक पर मूकी अभय वरदान आप्युं। सरकारे महाराजना चरण कमळ पोताना मस्तके आँखे અને છાતીમાં ડાબીને નમસ્કાર કર્યા। રાજા આવું કરી શકે? રાજા આવું કરી શકે? ભક્ત થાય ને ત્યારે રાજાનું રાજાપણ ઓગળે। તોય શ્રીજી મહારાજ આટલું સ્પષ્ટ કહેતા, રાજા સુખ તો ભજનમાં છે। વડોદરા જેવું અદ્ભુત મહારાજનું સન્માન થયું હતું, એવી જ અદ્ભુત વિદાય પણ થઈ। સયાજીરાવની પ્રેમ ભક્તિ ભળી મહારાજને છેલ્લી વિદાયગીરીના છેલ્લા સન્માન માટે મોટી તોપોના 121 ભડાકા થયા। સવારી રાજમહેલથી ચાલી તે સાથે સરકાર પણ પગે ચાલતા મહારાજને વડાવવા ગયા। પોતે રાજા પગે ચાલે અને મહારાજને ઘોડા પર બેહાડે। મહારાજ પણ ઘણીવાર અરે હાથી પર બેસાડે। મહારાજ પણ ઘણીવાર અંબાડીમાં રહ્યા, પાછા વળવા કહ્યું પણ પાછા રાજા વળ્યા નહીં। અંતે મહારાજ એમને બળાત્કાળે ઊભા રાખ્યા, તે જ્યાં સુધી મહારાજનો હાથી દેખાતો રહ્યો ત્યાં સુધી ઊભા ઊભા દર્શન કર્યા। આવા રાજાને ઘેર મહારાજને જવું ગમતું, આવા રાજાને ઘેર મહારાજ જઈને રોકાતા, તો પણ આવા રાજાને ઘેર મહારાજને જવું ગમતું અને મહારાજ ત્યાં જઈને રોકાતા, તોય મહારાજને પાછું, એ રાજા તો ખરો ને છેવટે, રાજા જ ને, રાખતો નહીં ને, એટલે રાજા એટલે મહારાજ પાછા વિચારે, મહારાજ એમ વિચારે કે આને હું જો પાછો અહીં બહુ રહીશ ને તો થશે શું જો। મહારાજ વરતાલના 16માં જેમાં મહારાજે કહ્યું ને અમારે તો નેત્ર મીચીને ભગવાનનું ભજન કરીએ જેવું સુખ, એમાં મહારાજ કહે છે મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં। રાજાને જોવે ને કે કોઈ મોટો માણસ જોવે ને એટલે મહારાજનો અભિપ્રાય વરતાલના 16માં મહારાજ શું કહે છે, મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં। આ તો ભગત હતો એટલે ગયા, પણ રોકાય નહીં, રોકાય તો દાદાના ઝૂંપડામાં જ, એમાં જ મજા, એ ગાર માટીના મકાનમાં જે મજા આવે ને એમને સોનાથી મંડેલી થાંભલીઓમાં ના આવે। કારણ આટલું જ હતું, મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં, બહુ મોટા થવા માલ જ નહીં, મોટા અરે મહારાજને બનતું નથી, મોટા થઈને કરવું હું, આપણને કોઈ જેટલા મોટા મોટા કહે ને એટલું સમજવાનું ખરું, મહારાજ અરે અન્ન બનાવના ચાલુ થઈ જાય, આ જેટલા મોટા કહેશે મહારાજ અરે અન્ન બનાવ થશે, આપણે તો જેટલા મોટા કહે કે ઓહો હો 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 આગલા સોફામાં મોટા હાર પહેરીને બેહાડે તો એટલું આપણને વધારે મજા આવે। આપણો આત્મા જેવો છે, હાવ ભિખારી છે, ભગવાનની મૂર્તિનો ભિખારી થતો નથી, માનનો ભિખારી, સન્માનનો ભિખારી, બધી જગ્યાએ વખાણનો ભિખારી, સ્તુતિનો ભિખારી, કોઈ આપણી આગળ હાથ જોડેનો ભિખારી, પાંચ જીવ આપણા સત્તામાં વર્તેનો ભિખારી, બધે ભિખારી પણ એનું મટતું જ નથી। જ્યાં ભિખારી થવાનું ત્યાં ભિખારી થતો નથી, અને જ્યાં ભિખારી નથી થવાનું ત્યાં રોજ ભિખારી થાય છે, કારણ કે મહારાજના અભિપ્રાયની ખબર નથી, યાદ રહેતું નથી, વાંચવાને સાંભળવા છતાં ભૂલી જવાય છે, બાષ્પીભવન થઈ જાય છે। વિષયોનો ને મોહનો એટલો તાપ છે ને, તે જ્ઞાનનું બાષ્પીભવન થઈ જાય છે, રહેતું જ નથી, સ્થિર નથી રહેતું। શ્રીજી મહારાજ બોલ્યા, મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં, શા માટે, એને રાજ્યનો ને ધનનો મદ હોય, અમારે ત્યાગને ભક્તિનો મદ હોય, માટે કોઈ કેને નમી દેવું કામ નથી। કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કંઈક ગામ ગરાશ આપે, રાજા રાજી થાય એટલે શું આપે, ગામને ગરાશ જ આપે, એની પાસે એ જ હોય, એટલે એની અમારા હૃદયમાં લાલચ નથી, કેમ જે ગામ ગરાસ તો સુખને અર્થે ઈચ્છીએ, શા માટે ગામ ગરાસ જોઈએ, તો સુખ જોઈએ એટલે જોઈએ, તે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી। અને જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિશે સુખ હોય તો સ્વયંભૂ મનુ આદિક મોટા મોટા રાજા સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા સા સારું જાય, અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિશે જો સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને શા સારું મુખે, અને ભગવાનના ભજનના સુખ આગળ તો 14 લોકનું જ સુખ તે નરક જેવું કહ્યું છે,
માટે જે ભગવાનને સુખે સુખીઓ થયો હોય તેને તો બ્રહ્માંડને વિશે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ભાષે. ભગવાનના સુખે સુખિયા થવું, એક જ સુખ સાચું છે, ભગવાનના સુખે સુખિયા થવું. અમારે પણ ભગવાનનું ભજનનું સુખ તે જ સુખ જણાય છે, ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે. ભગવાનના ભજનના સુખે સુખિયા થવું, ભગવાનના સુખે સુખિયા થવું અને ભગવાનના ભજનનું સુખ એ જ સુખ જણાય છે. બીજું સર્વે દુઃખરૂપ છે, માટે પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થકા જેને સહેજે સત્સંગ થાય એને કરાવીએ છે, પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી. આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સંગ રાખ્યાનો, સત્સંગ રાખ્યાનો છે. બે જ, એક ભગવાનનું ભજન, બીજું ભગવાનના એકાંતિક ભક્તનો સત્સંગ. આ સિવાય મહારાજ કે અમારો કોઈ આગ્રહ જ નથી. બાકીના આગ્રહ તો મહારાજ કે તમે પકડેલા છે, આ અમારો આગ્રહ આટલો છે. તો એ અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય હતો, એ અમે તમારી આગળ કહ્યો. આવો મહારાજે વર્તાલના 16માં વાત કરી છે. આવા રહસ્ય, આવા અભિપ્રાય, રુચિના વચનામૃતો, સિદ્ધાંતની વાતો, એના છે ને સાંકળિયા કરી કરીને વાંચ્યા કરવા. મારા નાથ મારી પાસે શું ઈચ્છે છે, મારા મહારાજ મને મારી પાસે શું ઈચ્છે છે, એ કરતા થકા પોતાની જે જવાબદારી હોય. તમે સંસારમાં છો, સત્સંગમાં પણ તમારી મારી કોઈક જવાબદારી મહારાજને મોટાની હોપેલી હોય, સેવાકીય કરવી. પણ નજર તો આપણું મહારાજની રુચિ, અભિપ્રાય, સિદ્ધાંત એની પર રહેવી જોઈએ. એના સિવાય આપણી બીજા ઉપર નજર જાય. મહારાજે જે શાસ્ત્રનો અર્ક કાઢ્યો હોય, 4 વેદ 18 પુરાણ ઇતિહાસ મધ્યનું 59મો, એમાં મહારાજે એવા અર્ક કાઢ્યા હોય એની ઉપર નજર રહેવી જોઈએ. એ નજર રહે તો કોઈ દિવસ કલ્યાણના માર્ગમાં વિઘન ના આવે. એની ઉપર નજર ના રહે ને એટલે વિઘન આવે. રાજા રાક ને ભુવને, રાજા રાક ને ભુવને દ્રગે ડીઠા છે, શેઠ સાહુકાર સદને દ્રગે ડીઠા છે. મોટા મોટા શેઠિયાને ત્યાં, સાહુકારને ત્યાં ગયા હોય, ભગા દોશીને શિવલાલ શેઠ જેવા, આંબા શેઠ જેવાને ઘેર પણ મહારાજ ગયા, રાજાઓને ઘેર ગયા, અને રાંક કોઈ હોય ને તે એને ઘેર પણ ગયા. મહારાજ વરતાલની અંદર હતા જ્યારે વાંદરાઓને માળા ફેરવડાવી મહારાજે વરતાલમાં એ લીલા કરી, ત્યારે આજુબાજુમાં ઘણા બધા ભક્તો ત્યાં આગળ રહેતા, વરતાલમાં તો રહેતા પણ ઉત્સવ સમયા માટે આવેલા વાડીઓમાં ઉતરેલા ભગવાનના ભક્તો હતા. એમાં એક ગરીબ બ્રાહ્મણ હતો, ભક્ત હતો, એને પૂરતું ખાવા પણ ના મળે, બહુ દુર્બળ હતો, એટલે બહુ દુઃખી રહે. દુઃખી એટલે રહે કે મારે મહારાજને કંઈ જમાડવું છે. હવે મહારાજને તો રોજ હારી હારી રસોઈઓ આવે, અને મહારાજને તો રોજ મહારાજ સહિત હરિભક્તોને જમાડે એવા મોટા મોટા શેઠિયાઓ આવે. આ ભગત માડ માડે ભિક્ષા માગીને પૂરું કરે, એને એમ થાય કે હું ભગવાનને શું જમાડું, મારે જમાડવું તો ઘણું છે પણ શું જમાડું. રોજ દુઃખી થાય, આંસુડા આંખમાંથી પડી જાય, રોજ વિચાર કરે ભગવાનને કંઈ જમાડવું છે, ભગવાનને કંઈ જમાડવું છે. પણ એ વિચાર આવતાની સાથે આંખમાંથી આંસુડા પડે, કારણ કે બીજો વિચાર એ આવે, મારા જેવા રાંકાના, મારી પાસે એક મઠનો કોદરાનો રોટલો હોય, મઠનું શાક હોય, આ ભગવાનને ધરવું કેમ. જ્યાં સૂતર ફેણી આવે, જ્યાં હલવાસન આવે, જ્યાં પેંડા આવે, જ્યાં બરફી આવે, જ્યાં મેસૂબ આવે, એની સામે મારા કોદરાના રોટલા હું. આ વિચાર આવતાની સાથે ભગવાનને એવું કહેવું કે પ્રભુ મારું કંઈક જમશો, એવું પૂછવાનો સંકલ્પ જ ટળી જાય અને આંખમાંથી દળ દળ આંસુડા પડી જાય. કોઈ પ્રેમી ભક્ત જ્યારે પ્રેમથી એની આંખમાંથી આંસુડા પડે છે, ખૂણામાં પડે છે, ગુફાઓમાં પડે છે, પહાડની તળેટીઓમાં પડે છે, દરિયાના તળિયાઓમાં પડે છે કે આકાશના અંબરોમાં પડે છે, કોઈ પણ જગ્યાએ પ્રેમી ભક્તનું જ્યારે આંસુ પડે છે, આ દુનિયાની નોંધ નથી લેતી, કારણ કે દુનિયાને પ્રેમીના આંસુડા કે ગરીબના આંસુડા બાજુ નજર નથી. દુનિયા તો ભભકાને જોવે છે, દુનિયા તો ભભકાને માને છે. જેટલો ભભકો વધારે એટલી દુનિયાની નજરમાં તમે વધારે. આ દુનિયાનો ન્યાય છે, આ જગતનો ન્યાય છે, પુરુષોત્તમ નારાયણનો ન્યાય એવો છે. કોણ એકાંતમાં બેઠો મને ઝંખે છે,
એ આંસુડા એ પુરુષોત્તમ નારાયણની ડાયરીમાં ઓટોમેટિક લખાય છે. જેવી રીતે આજે ઓટોમેટિક કેમેરાઓ નીકળ્યા છે, તમે લાલ લાઇટમાં પસાર થાવ તરત ફોટો નંબર પ્લેટનો પડી જાય, તમારે કે ટિકિટ આવી જાય. તમે કોઈ પણ જગ્યાએ આવા આવા વિદેશોના દેશોમાંથી પસાર થતા હો, નીકળતા હો, એરપોર્ટો ક્રોસ કરો એટલે બધા જ ડેટા અને દેશ છોડ્યો છે આવ્યો છે ઓટોમેટિક કોમ્પ્યુટરોમાં, આખા દેશના કોમ્પ્યુટરમાં એક સાથે પડી જાય. કોઈ ગુનો કર્યો છે તો આવા દેશોમાં એક સાથે પડી જાય, એક સાથે એક જગ્યાએ એક પોલીસે નોંધ્યું, આખા આખા દેશની અંદર બધી જગ્યાએ ગુનો નોંધાઈ જાય એવા મશીનો છે ને. ભગવાને પણ એક એવું મશીન સેટ કર્યું છે. કોઈ પ્રેમી ભક્ત જ્યારે ભગવાનને ઝંખે છે, ભગવાનના વિયોગની અંદર તર ફડે છે અને એની આંખમાંથી જ્યારે આંસુડા પડે છે, એનો કોઈ પ્રેમ છે ને રજૂ નથી કરી શકતો, એની પાસે આ લોકની સ્થિતિ નથી, એટલે એની નોંધ ભગવાન પોતાની ડાયરીમાં રાખે છે. યથા સમયે ભગવાન સમયની વેઇટ કરે છે, સમયની રાહ જોવે છે, અને ભગવાનથી રહેવાતું તો નથી પણ સમયની રાહ જોવે છે, અને એવા ભક્ત પાસે ભગવાન યોગ્ય સમયે પહોંચી જાય છે. માટે દુનિયા જ્યાં નથી જોતી ને, દુનિયા જ્યાં નથી જોતી એવી હૃદયની અટારી ઉપર ભગવાનને પ્રેમથી રોજ અભિષેક કરાવો, આંખના આંસુઓથી, હૃદયના ભાવથી. દુનિયાની નજર જ્યાં નથી પહોંચતી એ જગ્યાએ જઈને ભગવાનની સાથે રમવું, એ જગ્યાએ જઈને ભગવાનને જમાડવાન, ભગવાનની સાથે જમવું, એ જગ્યાએ જઈને ભગવાનની સાથે ભમવું, એ આપણું મેન કર્તવ્ય છે. આવું મોટું, આવો મોટો અમૂલ્ય મનુષ્ય જન્મ મળ્યો અને ભગવાને આપણને જ્યારે એક મોટા સત્પુરુષનો યોગ આપ્યો, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી જેવાના શાસ્ત્ર, આવા હરિસ્મૃતિ જેવા શાસ્ત્રનો યોગ આપ્યો, ત્યારે આપણું પરમ કર્તવ્ય છે વૃત્તિઓનું એકીકરણ, વૃત્તિઓનું સંકોચીકરણ, વૃત્તિઓને હવે ફેલાવેલી છે એને ભેગી કરી ભગવાનમાં જોડવા માટેનો પ્રયત્ન. આપણો ઈશક હશે તો કામ તો ભગવાનને મોટાન કરવાનું છે, આપણાથી થાય એવું નથી. આપણે કોણ, રાંક જેવા જીવ છીએ, પણ ભગવાનને મોટા કરશે, મંડીશું તો કરશે. એક પ્રેમી ભક્ત રોજ વરતાલમાં રડ્યા કરે છે કે મારે ભગવાનને પૂછવું જ, કેમ પૂછું, કેમ પૂછું, કેમ પૂછું, અને મહારાજે એનો ભાવ જાણી લીધો. ભગવાને ડાયરીમાં નોંધી રાખ્યું છે મારો ભગત રોજ આંસુડા પાડે છે. એક દિવસ મૂળજી બ્રહ્મચારીને મહારાજ કે આજે અમારે કોઈનો થાળ જમવાનો નથી, અમારો થાળ ક્યાંક તૈયાર છે. મહારાજ ચાલતા 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 ઓલા ગરીબ ભક્તને ઘેર ગયા. પોતાને ઘેર કોદરાનો રોટલો, મઠનું શાક એને બનાવેલું હતું. ભગવાનને રોજ થાળ ધરાવે, અર્ચા સ્વરૂપે માનસી પૂજાની અંદર અર્ચા સ્વરૂપોને ધરાવીને પોતે એ પ્રસાદને જમે. ભગવાન એને ઘેર પધાર્યા, આશ્ચર્યમાં પડી ગયો, મહારાજ તમે મારે ઘેર, મારા બહુ મોટા ભાગ્ય પ્રભુ તમે મારે ઘેર પધાર્યા, અને ભગવાન મારે ઘેર પૂર્ણ પુરુષોત્તમ સ્વયં પધાર્યા. આમ બહુ રાજી રાજી થઈ ગયો મહારાજ, કે રાજીપો છોડ, તું રાજી થયો, મને જ ભૂખ લાગી છે, માટે જે જમવાનું હોય તે લાવો. તારા ઘણા દિવસથી સંકલ્પ હતો ને કે મહારાજ મારું જમે, મારું જમે, આ તારો સંકલ્પ પૂરો કરવા અહીંયા આવ્યો છું. ઓલાની આંખમાંથી આંસુડા પડે, મહારાજ પણ મારે ઘેર તો પ્રભુ કશું નથી, કોદરાનો રોટલો ને મઠનું શાક, મહારાજ એમાં કાંઈ તમને થોડું ધરાય, પ્રભુ મને વહેલા કીધું હોત તો હું ક્યાંકથી બધું લઈ આવત, હું ઉધાર લઈ આવત, હું ભિક્ષા માગીને લઈ આવત, હું કોઈને ત્યાં ઘરમાં ઘરીને પણ લઈ આવત, માર ખાઈને લઈ આવત, પ્રભુ તમારા માટે સારું, પણ હવે પ્રભુ આની અંદર તો મારી પાસે તો કશું નથી, તમે અચાનક આવ્યા મહારાજ, કેવું તો જોઈએ મને. અને ત્યારે મહારાજ કે તારા ઘરમાં જે હોય એ જ ખાવું છે. ત્યારે એને કોદરાનો રોટલો અને મઠનું શાક આપ્યું. મહારાજે જમવા લાગ્યા ને ત્યારે ઓલો ભગત શરમાવા લાગ્યો અને રડવા લાગ્યો. એના ઘરમાં સારી થાળી પણ નહોતી, મહારાજ કે થાળીની જરૂર નથી, લાય તારા હાંડલા, અને મહારાજ સીધા જ આમ જમવા લાગ્યા. ઓલો ભગત જોયા કરે ને શરમાયા કરે, કરે રે રે, જે મહારાજને આટલા સરસ સોનાના થાળ લઈને લોકો જમાડે, એ ભગવાન ઠેક મારા ઝૂંપડા સુધી આવ્યા? ભગવાનને કોને કીધું? ભગવાનને કોણ કહેવા ગયું? ભગવાનને કોણ, ભગવાનને કોઈ ફોન તો હતો નહીં, કોને ફોન કર્યો? કોને જઈને ભગવાનને કાનમાં કીધું કે તમારો આ ખૂનામાં આ ભક્ત છે એ તમને ઈચ્છે છે? ભગવાનને કોઈ કહેતું નથી. પ્રેમી ભક્તનો નાદ ભગવાન સુધી પહોંચે છે. એક લેંગ્વેજ છે, એક હાર્ટની લેંગ્વેજ છે, એક બુદ્ધિની લેંગ્વેજ છે અને એક જીભની લેંગ્વેજ છે.
હાર્ટની લેંગ્વેજને ઓળખી શકે એવા જગતમાં બહુ ઓછા છે, કારણ કે હાર્ટની લેંગ્વેજ આજના દુનિયાના માણસોને ભૂલાઈ ગઈ છે. આજની લેંગ્વેજો બુદ્ધિની ને જીભથી થઈ ગઈ છે. વાક ચાતુરી અને બુદ્ધિ ઉપર જ આખી દુનિયા જીવે છે. જેટલા તમે એમાં છટાદાર એટલો તમારો બિઝનેસ ચાલે, ધંધો ચાલે, બધું ચાલે. બુદ્ધિની ભાષાઓ આજે બુદ્ધિની પરિભાષાઓ થઈ છે. રામાનંદ સ્વામી ને નીલકંઠ વર્ણિની ભાષાઓ બુદ્ધિની નહોતી, હૃદયની હતી. ગુણાદિતાનંદ છે ને બાલમુકુંદાસ સ્વામીની ભાષાઓ હૃદયની હતી, બુદ્ધિની નહોતી. ભગવાનના પર્વતભાઈ, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સદગુરુ સંતોની ભાષાઓ હૃદયની હતી, બુદ્ધિની નહોતી. મોટા મોટા પુરુષો ને મોટા મોટા જે ભક્તો થયા ને એની ભાષાઓ હૃદયની છે. હૃદયની લેંગ્વેજને આજે ઓળખી શકે એવું દુનિયા પાસે જ્ઞાન જ નથી રહ્યું, કારણ કે દુનિયા અહમના પાટાઓમાં આંધળી થયેલી છે, બુદ્ધિના ડોળમાં આંધળી થયેલી છે. વ્યક્તિને આજે આ લોકની પ્રતિભાના આ લોકની અંદર જ કેમ કરવું એની પાછળ દોટ કાઢવાના કારણે હૃદયની ભાષાઓ ભૂલાઈ ગઈ છે. આદર્શ દીકરાઓ અને માતા પિતા વચ્ચેની ભાષાઓ હૃદયની હોય છે, બુદ્ધિની નથી હોતી. એક માને પોતાના દીકરા પ્રત્યેની ભાષા હૃદયની હોય છે, બુદ્ધિની નથી હોતી. એક દીકરાને પોતાની મા પ્રત્યેની ભાષા બુદ્ધિની નથી હોતી, હૃદયની હતી. પણ આ સમાજની અંદર જ્યારથી અસ્વસ્થ સમાજ બન્યો, જ્યારથી વિકારયુક્ત સમાજ બન્યો, જ્યારથી દોષેયુક્ત સમાજ બન્યો, એની પાછળનું જો કોઈ કારણ હોય તો એ જ છે, હૃદયની લેંગ્વેજો ગઈ, હૃદયના ભાવરૂપી લેંગ્વેજો ગઈ, બુદ્ધિની લેંગ્વેજો, તર્ક વિતર્કની લેંગ્વેજો એ તો બધી એવી જ હોય કે જેની અંદર ક્યારેય હૃદયથી હૃદય ના મળી શકે. જો કોઈના હૃદયના સમ્રાટ થવું છે, જો કોઈના હૃદયને જીતવું છે, જો કોઈના હૃદયમાં ઘરી જવું છે, તો હૃદયની લેંગ્વેજનો ઉપયોગ કરીએ. હૃદય હૃદયથી વાત કરીએ, હૃદય જોડીને વાત કરીએ, તો કોઈના હૃદયની અંદર આપણને કોઈના હૃદયનો રાજીપો મળશે, કોઈના હૃદયમાં સ્થાન મળશે. ચાહે મહારાજ હોય, ચાહે મોટા સદગુરુ હોય, ચાહે સંત હોય, ચાહે ભક્ત હોય, ચાહે આમ સમાજ હોય, ચાહે તમારો પરિવાર હોય, હૃદયની ભાષાને અપનાવીએ, બુદ્ધિની ભાષાને છોડીએ. દુનિયાની ભાષા છે, એમાં કોઈની જીત થઈ નથી. આપણો માર્ગ જુદો છે, દુનિયાનો માર્ગ જુદો છે. આપણે રાજા હોઈએ ને રાજા જેટલી સંપત્તિ હોય ને તોય આપણે રાજા નથી, આપણે તો ભક્ત છીએ. ભક્ત હંમેશા હૃદયની ભાષાએ બોલે. મહારાજ કે તું રોજ અમને પોકારતો ને, મહારાજ તમને કોણે કીધું કે મને રોજ ઈચ્છા છે? તમને કોણ કહી ગયું પ્રભુ? હું તો કોઈથી બોલ્યો નથી. મહારાજ કે ભગત, તું જ્યારે રોજ મને યાદ કરે, તું એક બાજુ પર સોનાના થાળને બધાની આપેલા મેવા મીઠા યાદ કરે, તને એક બાજુ પર મને જમાડવાની ઈચ્છા થાય, તું હરખાઈ નામ જ્યાં મને કહેવા માટેની ઈચ્છા કરે ત્યાં તને પેલા મોટા શેઠિયાઓ યાદ આવે ને મેવા મીઠા યાદ આવે ને તું રડી પડતો ને, એ એક એક પળ મેં નોંધી છે, મારા હૃદયમાં નોંધી છે. તે આ દિવસ તું આ પળે આ જગ્યાએ આવી રીતે વિચારીને રડ્યો, તું આ જગ્યાએ આવી રીતે વિચારીને આવી રીતે રડ્યો, એને હું બહુ મારા હૃદયમાં નોંધ્યા કરતો તો આજે મારાથી રહેવાયું નહીં. તારો પ્રેમ જોઈને મારાથી રહેવાયું નહીં એટલે હું તારે ત્યાં આવ્યો. ઓલો કે પ્રભુ, હું તો રાંક છું, મારા પ્રેમને તમે? મહારાજ કે હા, મને પણ, હું કશું જ આ દુનિયામાં કશું જંગતો નથી, અનઅપેક્ષિત તત્વ છું. મને આ દુનિયામાંથી કોઈ અપેક્ષા નથી. આ દુનિયા મારી સર્જેલી છે, મને શું આપવાની? આ બધા જ જીવો મારા સર્જેલા છે, મને શું આપવાના? પરંતુ અનઅપેક્ષિત પાત્ર હોવા છતાં પણ ભગવાન કે કોઈ પ્રેમી ભક્તને જ્યારે જોઉં છું ત્યારે મને એના પ્રેમની અપેક્ષા રહેશે. મારો પ્રેમી ભક્ત જેમ મારા વાલની અપેક્ષા રાખે છે, એમ મને પણ એના વાલની અપેક્ષા થાય છે. તારો આ કોદરાનો રોટલો ને મઠનું શાક છે ને, એ તો મને મારી મા ભક્તિ જેમ વાલ આપતી હોય ને એવો વાલ લાગે છે. કારણ કે વાલ આપવાવાળો રડી શકે, વાલ આપવાવાળો પોકારી શકે, વાલ આપવાવાળો હૃદયથી વાત કરી શકે, માટે હું તો આને ઈચ્છું છું. અને મહારાજ જમવા લાગ્યા. મહારાજ કહે છે, પેલો ભક્ત શરમાયો, મારે ઘેર મહારાજ પધાર્યા, કોદરાને રોટલો મથરાનું મઠનું શાક જમવા બેઠા. આમ કરતા કરતા રડતો જાય અને મહારાજ જમતા જાય, બીજા ભક્તોને મહારાજ પ્રસાદી આપતા જાય. લો સૂતર ફેણીને પેંડા તો રોજ બહુ મોઢા મૂકી મૂકીને જમો છો, આજે આઈ જમો, આઈ મારા પ્રેમી ભક્તનો અબજો રૂપિયાનો થાળ છે, આ કરોડોનો આસામી છે. મહારાજ એને ભેટી પડ્યા, મહારાજ એને રાજી કર્યો અને મહારાજ પછી ત્યાંથી વિદાય થયા ત્યારે ઓલો ભક્ત ઝૂંપડે ઊભો ઊભો મહારાજને, જ્યાં સુધી મહારાજની મૂર્તિના દર્શન થયા ત્યાં સુધી દર્શન કરતા કરતા આંખમાંથી આંસુડા પાડતા, એ પોતાને જે મહારાજે સંકલ્પ પૂરો કર્યો ને યાદ કરતા ફરીથી પ્રેમના આંસુથી રડવા લાગ્યો
અને ભગવાને આવી રીતે ભક્તનો પ્રેમ પૂરો કર્યો માટે નિષ્કુળન સ્વામી લખે છે, રાજા રાકને ભુવને દ્રગે ડીઠા છે, શેઠ સાવકાર સદને દ્રગે ડીઠા છે. આવા ભગવાનના દર્શન કર્યા છે. બહુ સરસ એક પટેલને ઘેર મહારાજ જાય છે એની કથા છે, એને આપણે આવતીકાલે સાંભળશું. અત્યારે અહીંયા આગળ આપણને 32 કડી સુધી સ્વામીએ મૂર્તિનું રસપાન કરાવ્યું છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજની જય.